નવસારી જિલ્લામાં ફરી એકવાર ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના છે વેરાવળ પાસેથી પસાર થતી પૂર્ણા નદીની સપાટી એકવીસ ફૂટ પર પહોંચી છે પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર છે ઉપરવાસવા અને કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે પૂર્ણા નદીના કિનારે નવસારી ફાયર વિભાગની ટીમને તૈનાત કરવામાં આવે છે તો ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જિલ્લાના પાંચ કોઝવે પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા દસથી વધુ ગામો જેને લઈને પ્રભાવિત થયા છે ઘણા લો લેવલના બ્રિજ પણ ધસમસ્તા પાણીમાં કુમારબંધ ધુલચોંડથી ભેંડમાળા બ્રિજ પાણીમાં ગરકાવ થયો તરનાચિયા અને ગારખડી લો લેવલ બ્રિજ પણ પાણીમાં જોવા મળ્યો ચોવીસ કલાકમાં સુબીરમાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ આહવામાં એક પોઈન્ટ સાત ઇંચ વરસાદ સાપુતારામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ તો વઘઈમાં એક પોઈન્ટ પચ્ચીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે નસવાડીના ડબ્બામતા અને નિશાન ગામમાં વરસાદી માહોલ હજી પણ યથાવત છે વરસાદને લીધે કુકદા ગામ નજીકની મેણ નદીમાં પાણી આવ્યું છે આ ઉપરાંત વરસાદ થતા ડુંગર ઉપર ખેતી કરતા ખેડૂતોમાં અનેરી ખુશી છવાય છે નોંધનીય છે કે હવામાન વિભાગે હજી પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી કરી છે પાટણની સરસ્વતી નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવ્યા છે ત્યારે જળાશયોમાં પાણીનો ભરાવો થતાં પાણી આગળ છોડવામાં આવ્યું છે જે પામીહારીજ તાલુકાના સરેલ અને નાણા ગામ નજીકથી પસાર થતા નદીના વહેણ ગામમાં ધુસી જતા ગ્રામજનોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે ખેતરો અને પશુવાળામાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે જે અંગે ડિઝાસ્ટર વિભાગ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી પાણી નિકાલ માટેની કાર્યવાહી કરવાની માંગ ફરી વળ્યું છે ઉપરાંત સ્કૂલો અઠવાડિયા બંધ છે અમારા પશુપાલનમાં માં જવાની અને ખેતરો જવાની બહુ તકલીફ પડે છે છોડવામાં આવેલું છે તેનાથી અમારું ગામ સરેલમાં પાકમાં અને સવારમાં દોવા જવું હોય તો ઢોરામાં જવા માટે બહુ તકલીફ પડે છે અને લગભગ બે હજાર વીઘા અમારા સરેલ ગામની અને નાણાં ગામની જમીનને નુકસાન કરતા છે નદી કાયદે છે હાચી છે સરસ્વતી હાચી છે પણ એનો નિકાલ થાય તો કોઈ વસ્તુને પબ્લિકને ઢોરને કોઈને કંઈ નડે નહીં જગ્યા ખુલ્લી થઈ જાય મારેથી પાણીનો નિકાલ થાય એ રજૂઆત છે એમની આગળ પણ આવેલી હતી અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને જો પાણી હોય તો એનો નિકાલ કરવા માટે અત્યારે જાણ કરીએ છીએ અને જો સરસ્વતીમાંથી પાણી જો વધારે આવે તો એ બંધ એના માટે અમે કલેક્ટર સાહેબ છે સાહેબને આજ જો અમે લખાણ કરીએ